નમસ્કાર, હું અને તમે જોઈ રહ્યા છે ઇકો એક ગુંજ. તારીખ 29 ઓગસ્ટ 2019ના દિવસે એમવી મિસ્ત્રી સારા બિલ્લી મોરામાં સીઆરસી લેવલનું ડૉક્ટર વિક્રમ સારાભાઈ ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં 9 શાળાએ ભાગ લીધો હતો અને વિવિધ વિભાગોમાં બાળ વૈજ્ઞાનિકોએ એમના દ્વારા અને માર્ગદર્શક શિક્ષક અને શિક્ષિકા દ્વારા બનાવેલી 9 કૃતિ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી, જેમાં 5 કૃતિઓ પસંદગી પામી હતી, જે તાલુકા લેવલે મૂકવામાં આવશે. જેમ કે વિભાગ 1માં કેસરીચંદ ભાણાભાઈ મુખ્ય કન્યા શાળા બિલીમોર, વિષય કોલાઇકલ ફાર્મિંગ, બાળ વૈજ્ઞાનિકો પ્રગતિ શુક્લા, અંજલિ પટેલ, માર્ગદર્શક પ્રજ્ઞેશ પટેલ. વિભાગ 2માં શાહ લાલચંદ મોતીચંદ મુખ્ય કુમાર શાળા બિલીમોરા, વિષય વેક્યુમ બસ, બાળ વૈજ્ઞાનિકો શિવમ પદ્મશાળી હર્ષ પટેલ, માર્ગદર્શક શિવાંગી ટંડેલ. વિભાગ 3માં સોમનાથ પ્રાથમિક શાળા બિલીમોરા, વિષય રેઇન વોટર હાર્વેસ્ટિંગ, બાળ વૈજ્ઞાનિકો સના નાસિર ખાન, ભાવેશ મનીષભાઈ, માર્ગદર્શક પ્રિયંકા પટેલ. વિભાગ 4માં એમવી મિસ્ત્રી પ્રાથમિક શાળા બિલીમોરા, વિષય હર્બલ કેપ્સ્યુલ, બાળ વૈજ્ઞાનિકો યાત્રી એમ દેસાઈ, કરણ દેસાઈ, માર્ગદર્શક સેજલભાઈ દેસાઈ. વિભાગ 5માં ઓરિયા મોરિયા પ્રાથમિક શાળા બિલીમોરા, વિષય પાયથાગોરસનો ગુણધર્મ, લંબચોરસ નળાકાર નિત્યસમ, બાળ વૈજ્ઞાનિકો મેઘના રાઠોડ, માનસી પટેલ, માર્ગદર્શક નિમિષા રાઠોડ. આ તમામ બાળ વૈજ્ઞાનિકોને ઇકો ફાઉન્ડેશન મુંબઈ દ્વારા પ્રમાણપત્ર અને ઇનામો આપવામાં આવ્યા હતા. આ સાથે ડૉક્ટર વિક્રમ સારાભાઈની 100મી જન્મજયંતિ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતું. આ વક્તૃત્વ સ્પર્ધામાં નેહા પટેલ મુખ્ય કન્યા શાળામાંથી વિજેતા થયા હતા અને નિબંધ સ્પર્ધામાં નીલમ પ્રજાપતિ મુખ્ય કન્યા શાળામાંથી વિજેતા થયા હતા તથા મેથ્સ ઓલિમ્પિયાડમાં પ્રાંજલ પટેલ એમવી મિસ્ત્રી શાળામાંથી વિજેતા થયા હતા. એમને પણ ઇકો ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી અરવિંદભાઈ વિરાશ દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા. ધન્યવાદ. લાઇક શેર હાલમાં પાડ્યા છે એ અંતર્ગત આપણો બિલીમોરા કેન્દ્રનો બિલીમોરા કેન્દ્રમાં સમાવિષ્ટ જુદી જુદી આપણી 8 પ્રાથમિક શાળાઓ, 7 પ્રાથમિક શાળાઓ અને ખાનગી શાળાઓનો આજરોજ કેન્દ્ર કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવે. એ અંતર્ગત આપણે જોયું કે વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનમાં જુદા જુદા 5 વિભાગો છે. એ 5 વિભાગોમાં આપણી જે કેન્દ્રમાં સમાવિષ્ટ શાળાએ પોતપોતાનું પ્રદર્શન કૃતિઓ મૂકી. આજનો પ્રસંગ એટલા માટે વિશિષ્ટ છે કે આજે જે વિજ્ઞાનમાં મહાન જે વૈજ્ઞાનિક હતા ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ, એમની જન્મજયંતિ છે અને જન્મજયંતિ નિમિત્તે આ વિજ્ઞાન ગણિત પ્રદર્શન રાખવામાં આવેલ છે. એટલે આપણે જોયું કે છેલ્લી ઘડી સુધી જે તારીખમાં ફેરફાર આવવાનો હતો એ પણ આવી શક્યો નહીં. એમની સાથે બીજો પણ એક પ્રોગ્રામ મેજર ધ્યાનચંદ્ર જે હોકીના જાદુગર, એને ધ્યાનમાં રાખીને ફિટ ઇન્ડિયા કાર્યક્રમ પણ રાખેલો હતો. આપણે પણ આ નાનકડું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આપણી કક્ષાએ રાખ્યું. બાળ વિજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા, માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા, આપણા નવા વરાયેલ સીઆરસી અભિષાબેન દંડેલ, કેન્દ્ર શિક્ષક વિજ્ઞાસાબેન, સમાવિષ્ટ શાળાના શિક્ષકો, યજમાન શાળાના આચાર્યો, સૌ એસએમસીના સભ્યો અને ખાસ કરીને આપણી વચ્ચે ઉપસ્થિત નિર્ણાયક બહેનો, દરેક ક્ષેત્રમાં બહેનો આગળ છે. વિશાળ મંગલમ તમે જોયું હશે, નિર્ણાયક બહેનોમાં ધર્મ શિક્ષણ મહાવિદ્યાલયમાંથી ઉપસ્થિત ડોક્ટર ફાલ્ગુનીબેન, બીજા હાઈસ્કૂલમાંથી ઉપસ્થિત ગણિત વિજ્ઞાન ટીચર પાયલબેન, ડિમ્પલબેન તથા ખાસ તો આપણને
નાણાંની ને વસ્તુની જરૂર હોય કંઈ પણ પ્રોગ્રામની અંદર, એમાં ખાસ કરીને આપણે બોર્ડ જોઈશું તો અજય ઇકો ફાઉન્ડેશન મુંબઈના ભાઈઓ બહેનો અને જમવાની વ્યવસ્થા કરનાર જલારામ મંદિર ટ્રસ્ટ બિલીમોરા, સરસ મજાનું ભોજન અને એની વ્યવસ્થા કરનાર અને સીલના દાતા પણ આપણે શોધ્યા છે. આ એક પ્રાથમિક તબક્કો છે. પાપા પગલી ભરીને આપણે જે કૃતિ પસંદ થશે એ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં આપણું એક નવું ક્લસ્ટર ઊભું છે બિગરી, એમાં ધોલાઈ પ્રાથમિક શાળાની અંદર 18-19 દિવસે કૃતિ મૂકવાની રહેશે. તાલુકા કક્ષાનો પ્રોગ્રામ 2 દિવસનો આવે છે. ત્યાર પછી જિલ્લા કક્ષાનું પ્રદર્શન આપણે વાંસદા પ્રતાપનગર મુકામે છે, એમની તારીખ પણ પડી ગયેલી છે. એ પ્રોગ્રામ સાથે છે માધ્યમિક ને પ્રાથમિક 25-26-27, એટલે આ રીતે પછી તાલુકા જિલ્લા ઝોન અને પછી રાષ્ટ્ર રાજ્ય કક્ષાનું પ્રદર્શન, એટલે આપણી પાસેરામાં પહેલી પૂરી છે. ખૂબ ઝડપથી સરસ મજાનું આયોજન કર્યું તે બદલ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક મિત્રો, શિક્ષકો, યજમાન શાળાને ખૂબ ખૂબ આભાર. નામી અનન સૌનો આવકાર અને આભાર. આ વખતે કેન્દ્ર જુદું પડ્યું, પણ આપણે નસીબદાર છે કે આપણા જૂના કેન્દ્રમાં જ 2 વિજ્ઞાન મેળા આજે યોજાઈ રહ્યા છે, દિવસે 2 અને મિસ્ત્રી. એ પણ આપણું સૌભાગ્ય છે. પણ જે કૃતિ પસંદ થાય તેવી 5 વિભાગની 25 કૃતિઓ આપણે 18-19 ધોલાઈ પ્રાથમિક શાળામાં માણીશું. આગળની કાર્યવાહી કરવા આપણા નવા વરાયેલ સીઆરસી બેન હબી સાહેબને વિનંતી કરી અસ્તુ તેહી જય પાટી. તરફથી દાદા દ્વારા મેળવવામાં આવે છે, તેમના તરફથી મળશે. તો
પહેલા જે વિજેતા બાળકો થયા છે એમને આપી દઈએ અને પછી દરેકને ઘણા બધા મોકલાઈ આપશો. અરવિંદભાઈને વિનંતી કે એમના હાથથી બાળકોને ટ્રોફી અને ઇનામ વિભાગ 2 માં પસંદ થયેલ કૃતિ 201 કોડ નંબર વેક્યુમ બસ મુખ્ય કુમાર સારા વિભાગ 401 હર્બલ કેપ્સ્યુલ મિસ્ત્રી પ્રાથમિક શાળા નિર્ણાયક બેન શ્રી વિનંતી કે એમના હાથથી ઇનામ વિતરણ કરે. વિભાગ 501 પાયથાગોરસનો ગુણધર્મથી ચોરસમાંથી નળાકાર અને નિત્યશમ આધારિત નમૂના તરીકે
શિલાન્યાસ કરવા માંગીએ છીએ. યજમાન સાહેબના તમામ સ્ટાફને વિનંતી કે અહીં હાજર થાય. અભી સાહેબ એટલી વિનંતી કે એમને સ્મૃતિ બિલ અર્પણ કરે.
લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.